ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અગાઉ ફાયરિંગ, મર્ડર, ચેન સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓ આચરનાર રીઢાઓને ઝડપી પાડી ઉધના પોલીસ મથક વિસ્તારમાં નોંધેલા પર્સ સ્નેચિંગના ગુનાનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે અગાઉ ફાયરિંગ, મર્ડર, સ્નેચિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવેલા રીઢા ગુનેગાર જેમાં સોએબ ઉર્ફે બાટલી ફારૂક શેખ અને અસ્પાક ઉર્ફે કાલિયા ઉર્ફે અસ્પાક મીંડી શેખને નવસારી બજાર પુતલી પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે રીઢાઓ પાસેથી સોનાના દાગીના કબજે કર્યા હતા અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે ગત 24 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રિના સમયે યામાહા મોટર સાયકલ પર પેસ્તાનથી ઉધના દરવાજા થઈ અને ઉધના વિસ્તારમાં ચોરી કરવા માટે નીકળ્યા હતા અને ફરતા ફરતા ઉધના 3 રસ્તાથી થોડેક આગળ એકેડેમી સ્કૂલથી રેલવે સ્ટેશન તરફ જતા રોડથી સોહેબ લાલે ઓટો રિક્ષામાં બેસેલ એક મહિલાનું પર્સ તેના હાથમાંથી ચીલ ઝડપ ખેંચી લીધું હતું અને તે પર્સમાંથી મળેલા દાગીના વેચવા માટે સોહેબ ઉર્ફે બાટલીને આપતા તે મિત્રો અસ્ફાક કાલિયા સાથે વેચવા નીકળ્યો હતો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો ઉધના પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે. ઝડપેલા આરોપીઓમાં અસ્ફાક કાલિયા અગાઉ ચોરી, સ્નેચિંગ અને પાસા હેઠળ પણ જેલમાં જઈ આવ્યો છે. ત્યારે સોએબ બાટલી મર્ડર, હત્યા પ્રયાસ, લાલગેટમાં અશરફ નાગોરી અને મહેતા બચ્યાના ઝઘડામાં પકડાયવાની પણ તેની કબૂલાત કરી હતી. અઝર કુરસી સાથે પ્રકાશવાળા.